શ્રી શારદામાનું જીવનચરિત્ર ભાગ એક પ્રકરણ 14 ઓડિયો 9 પ્રવરાજિકા ભારતી પ્રાણ જોગીન માને કોઈવાર શંકા કુશંકાઓ થયા કરતી. ઠાકુરે તો સંસારનો ત્યાગ કરેલો, પરંતુ શ્રી મા તો સંસારમાં રચ્યા પચ્યા લાગતા હતા. તેઓ હંમેશા તેમના ભત્રીજાઓ અને ભત્રીજીઓની ચિંતા કરતા હતા. જોગીન મા તેમને સમજી શકતા ન હતા. એક દિવસે ગંગા કિનારે ધ્યાન ધરતી વખતે તેમણે ઠાકુરને પોતાની સામે ઉભેલા જોયા. તેઓ બોલ્યા, જો નદીમાં તે શું તણાતું જાય છે? એક નવજાત બાળકનું શબ હતું અને તેના શરીરની આસપાસ ઓર ને નાળ વીંટળાયેલી હતી. ઠાકુરે કહ્યું, શું ગંગા આનાથી અપવિત્ર બની જશે? અને શું તેને કોઈ પણ કાંઈ પણ અપવિત્ર કરી શકશે? તેમને પણ આ પ્રમાણે જાણો, તેમના વિશે શંકાઓ ન સેવો, તેઓ મારી સાથે એકરૂપ છે. જોગીન મા નદીએથી પાછા ફર્યા અને શ્રી માની ચરણધૂલી લઈ અને કહ્યું, મા મને માફ કરો. કેમ જોગીન, શું બન્યું છે? મા, મેં તમારા પ્રત્યે શંકા સેવી હતી, પણ ઠાકુરે મને સત્ય બતાવ્યું. શ્રી મા જરા હસ્યા અને કહ્યું, તેમાં શું વાંધો? ચોક્કસ તમને શંકાઓ થશે જ, પ્રશ્નો થશે અને ફરી વિશ્વાસ પ્રાપ્ત થશે. તે પ્રમાણે જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. ઉદ્બોધનમાં એક સ્ત્રી શિષ્યા શ્રી મા પાસે આવતી. શ્રી મા તેના તરફ ખૂબ પ્રેમ રાખતા, પરંતુ તેની આબરૂ સારી ન હતી. તેથી ઘણા સાધુઓને તેની શ્રી મા પાસેની હાજરી ગમતી નહીં. જ્યારે શ્રી માને આ કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ગંગામાં ઘણી વસ્તુઓ વહે છે, પણ શું તેનાથી ગંગા અપવિત્ર બને છે? શ્રી મા સાથે ઘણા પ્રશ્નોની ચર્ચા કરીને એક શિષ્ય ચાલ્યો ગયો. પછી તેમણે મને પોતાની મેળે જ વાત કરી, બેટા આ ધ્યાનમાં રાખ, માણસે શરણાગતિ સ્વીકારવી જોઈએ અને ઈશ્વરની દયા મેળવવા માટે રાહ જોવી જોઈએ, ત્યારે જ તે દયા લાવે છે. એકવાર મેં શ્રી માને જપ વિશે પૂછ્યું, મારે કેવી રીતે જપ કરવા જોઈએ? મા, ગમે તે રીતે તમે તે કરો તે બરોબર છે, ઠાકુરને તમારા પોતાના તરીકે જ કલ્પો. પછી તેમણે પોતાની આંગળીઓ ઉપર જપ કરવાની રીત બતાવી. ઠાકુરના દેહવિલય બાદ વૃંદાવનમાં શ્રી મા હતા તે વખતની વાત કરતા શ્રી માએ કહ્યું, તમે જાણો છો મેં રાધારમણને પ્રાર્થના કરી હતી, પ્રભુ મને બીજાના દોષ જોવા ન દે. શ્રી મા હંમેશા કહેતા, ભૂલ કરવી એ મનુષ્ય સ્વભાવ છે, માણસે તે મન ઉપર લેવું ન જોઈએ, તેથી માણસને દોષ જોવાની આદત પડી જાય છે. એક વખત તેમણે જોગીન માને કહ્યું, જોગીન બીજાના દોષ ન જો, નહીતર તારી પોતાની આંખો જ દોષિત બનશે. જયરામ વાટીમાં એક દિવસે શ્રી માએ મને કહ્યું, બેટા તું જાણે છે કે ઠાકુરના દેહવિલય બાદ જ્યારે હું વૃંદાવનમાં હતી ત્યારે અમે બધા દુઃખમાં ડૂબી ગયા હતા. એક રાત્રે ઠાકુરે મને કહ્યું, તમે શા માટે આટલા બધા આંસુ સારો છો? હું ક્યાં ગયો છું? માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું, બસ એટલું જ. એક વખત તેમણે એટલે કે ઠાકુરે સૂચવ્યું કે મારે દીકરા જોગેન એટલે કે સ્વામી યોગાનંદને મંત્ર દીક્ષા આપવી. હું ઢીલી પડી ગઈ અને મને શરમ લાગી. આ શું હતું? લોકો તો શું એ કહેશે? ચોક્કસ તેઓ કહેશે, મા તો પોતાના શિષ્યો બનાવવા જ લાગ્યા. પરંતુ ઠાકુરે તો 3 દિવસ લગાતાર આજ્ઞા કર્યા કરી, મેં તેને મંત્ર દીક્ષા નથી આપી, તે તો તમારે જ કરવું જોઈએ. જોગીનને મારે શું મંત્ર આપવો તે પણ તેમણે મને કહ્યું. તે દિવસોમાં હું દીકરા જોગેન એટલે કે સ્વામી યોગાનંદ સાથે પણ બોલતી નહીં. ઠાકુરે મને જોગીન એટલે કે જોગીન માને તેને કહેવા માટે કહ્યું. તેણે જાણ્યું કે ઠાકુરે જોગેનને મંત્ર દીક્ષા કદી આપી ન હતી, તે વાત સત્ય હતી. અને ખરેખર તેને પણ ઠાકુર દેખાયા હતા અને મારી પાસેથી મંત્ર દીક્ષા લેવાનું કહ્યું હતું. આ વિશે મને કહેવાની તેની હિંમત ચાલતી ન હતી. છેવટે
મેં તેને મંત્ર દીક્ષા આપી. મેં જેઓને મંત્ર દીક્ષા આપી તેમાં તે પ્રથમ હતો. શરતના અપવાદ સિવાય તેણે મારી એવી તો સેવા કરી કે બીજા તેમ ન કરી શકે.